લોકસભા ચૂંટણી દ્વારા ગુજરાતના ચૂંટાયેલા સાંસદો જેમ કે ગેનીબેન ઠાકોર, પરસોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા, પૂનમ માંડમ વગેરેએ ભવ્ય મતોથી વિજય મેળવીને એકવાર ફરી સાંસદ બન્યા છે અને લોકોની સેવા કરવા માટે આતુર છે. પરંતુ હવે આ લોકો દેશની સેવા કરશે કે જનતાને લૂંટશે એ તો આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ શું મિત્રો, તમે જાણો છો કે દેશમાં ચૂંટાયેલા લોકસભા તથા રાજ્યસભાના સાંસદોને સરકાર કેટલો પગાર આપે છે? શું તેઓને રહેવા માટે ઘર તથા VIP સુવિધાઓ મળે છે કે પછી સામાન્ય લોકોની જેમ પોતાના મકાનમાં રહેવું પડે છે? મિત્રો, શું હોય છે પૂરેપૂરી પ્રોસેસ તમે પણ જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને ઘંટડી વગાડી દેજો. મિત્રો, તમને જણાવી દઈએ કે દરેક સાંસદને દર મહિને મૂળ પગાર તરીકે 1,00,000 રૂપિયા મળે છે. આ સિવાય તેમનું ઓફિસ ભત્તા તરીકે 54,000 રૂપિયા અને મત વિસ્તાર ભત્તા તરીકે 49,000 રૂપિયા આપવામાં આવે છે. આ રીતે દર મહિને સાંસદને ફિક્સ પગાર તરીકે લગભગ 2,00,000 રૂપિયા મળે છે. આજે અમે આપને અહીં તેને મળતા પગાર અને દરેક લાભ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું. કેટલો મળે છે પગાર? મિત્રો, ઉલ્લેખનીય છે કે જો કોઈ સાંસદના ફિક્સ પગાર અને અન્ય ભથ્થાને જોડાવવામાં આવે તો તેને સરકાર દ્વારા દર મહિને 3,00,000 રૂપિયાથી વધુ આપવામાં આવે છે. દરેક સાંસદનો વાર્ષિક ખર્ચ 36,00,000 રૂપિયા થાય છે. શું પગાર પર ટેક્સ લાગે છે? મિત્રો, સાંસદના પગારની ખાસ વાત એ છે કે તેમના પગાર પર કોઈ પણ ટેક્સ લાગુ પડતો નથી. આ ઉપરાંત રહેવા માટે સરકારી બંગલો પણ મળે છે. તેમને બંગલાના ફર્નિચર, AC અને મેન્ટેનન્સ માટે પણ પૈસા ચૂકવવા પડતા નથી. મિત્રો, આ તો થઈ લોકસભાના સાંસદની વાત. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે રાજ્યસભાના સાંસદને કેટલો પગાર મળે છે અને તેઓ કેવી રીતે ચૂંટાય છે. મિત્રો, લોકસભાના સાંસદનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, જ્યારે રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. લોકસભાના સાંસદો જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે ધારાસભ્યો રાજ્યસભા માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાજધાની દિલ્હીમાં સરકારી આવાસની સુવિધા આપવામાં આવે છે. કેટલો મળે છે પગાર? મિત્રો, રાજ્યસભાના સાંસદોને ભથ્થા સહિત પગાર કુલ 2.10 લાખ રૂપિયા પ્રતિમાસ મળે છે. આમાં ઘણા પ્રકારના ભથ્થા ઉપરાંત 20,000 રૂપિયાનો ઓફિસ ખર્ચ પણ તેમાં સામેલ હોય છે. મૂળ પગાર તરીકે માત્ર 16,000 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ગૃહની કાર્યવાહી કેટલા દિવસે ચાલે છે તેના આધારે દરરોજ 1,000 રૂપિયા વધારાનું ભથ્થું આપવામાં આવે છે. રાજ્યસભાના સાંસદોને પ્રતિ કિલોમીટરે 37 રૂપિયાનું મુસાફરી ભથ્થું મળે છે. આ સિવાય રાજ્યસભાના સાંસદોને ટેલિફોન ખર્ચ, રેલવે ટિકિટ અને હવાઈ મુસાફરીમાં પણ છૂટ મળે છે. રાજ્યસભાના સાંસદોને દર મહિને 1st AC અને 2nd AC એક એક પાસ મળે છે. તેમને ફ્લાઇટ ટિકિટ માટે માત્ર 25% પૈસા જ ચૂકવવા પડે છે. રાજ્યસભાના સાંસદોને રહેવા માટે સરકારી આવાસ પણ મળે છે. તેનું ભાડું સરકાર ખુદ આપે છે. આ સુવિધાઓની સાથે સરકારી વાહનો, સરકારી આવાસ, મફત પાણી, મફત વીજળી, ફર્નિચર, પડદા અને તબીબી સંબંધિત સુવિધાઓ પણ આપવામાં આવે છે.